તે હું જિગ્નેશ મેવાણી આસામની જેલમાંથી છૂટ્યા બાદ પહેલી વખત આપણા ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યો છું અને તમે સૌએ જબરદસ્ત ક્રાંતિકારી પ્રદર્શન કર્યું ગુજરાતની સડકો પર મારા માટે એના માટે આપ સૌનું ઋણી છું દિલથી આભાર માનું છું દિલથી જય ભીમ કહું છું આજે બરાબર 4 વાગે હું અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીશ એ પછી સારંગપુર ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુને માળા પહેરાવીશ અને સાંજે કોંગ્રેસ પક્ષ દ્વારા જે જાહેર સભાનું આયોજન રામાપીરના ટેકરા વાડજ ખાતે કરવામાં આવ્યું છે સાંજે 7-1 વાગે એમાં આપ સૌને જોડાવા માટે અપીલ કરું છું આપ સૌ મારા માટે લડ્યા સડક ઉપર ઉતર્યા એ બદલ આપ સૌનો દિલથી આભાર માનું છું જય ભીમ 4 વાગે જે મિત્રો એરપોર્ટ આવી શકે એ એરપોર્ટ ઉપર મળે જે મિત્રો સારંગપુર બાબા સાહેબને ત્યાં આવી શકે ત્યાં મળે અને બાકી ખૂબ મોટી તાદાદમાં સૌ મિત્રો સાંજે વાડજ રામાપીરના ટેકરા ખાતે મળીએ હું જિગ્નેશ મેવાણી આસામની જેલમાંથી છૂટ્યા બાદ પહેલી વખત આપણા ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યો છું અને તમે સૌએ જબરદસ્ત ક્રાંતિકારી પ્રદર્શન કર્યું ગુજરાતની સડકો પર મારા માટે એના માટે આપ સૌનું ઋણી છું દિલથી આભાર માનું છું દિલથી જય ભીમ કહું છું આજે બરાબર 4 વાગે હું અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીશ એ પછી સારંગપુર ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુને માળા પહેરાવીશ અને સાંજે કોંગ્રેસ પક્ષ દ્વારા જે જાહેર સભાનું આયોજન રામાપીરના ટેકરા વાડજ ખાતે કરવામાં આવ્યું છે સાંજે 7-1 વાગે એમાં આપ સૌને જોડાવા માટે અપીલ કરું છું આપ સૌ મારા માટે લડ્યા સડક ઉપર ઉતર્યા એ બદલ આપ સૌનો દિલથી આભાર માનું છું જય ભીમ 4 વાગે જે મિત્રો એરપોર્ટ આવી શકે એ એરપોર્ટ ઉપર મળે જે મિત્રો સારંગપુર બાબા સાહેબને ત્યાં આવી શકે ત્યાં મળે અને બાકી ખૂબ મોટી તાદાદમાં સૌ મિત્રો સાંજે વાડજ રામાપીરના ટેકરા ખાતે મળીએ છીએ। नेशनल दस्तक की आपसे गुजारिश है कि अगर इसको बचाना चाहते हैं तो नेशनल दस्तक को सब्सक्राइब करने के लिए रेड कलर के सब्सक्राइब बटन को दबाएं, फिर बेल आइकन की घंटी दबाएं। नेशनल दस्तक को बचाने के लिए बहुत जरूरी है कि हर खबर को शेयर करें, लाइक करें, कमेंट जरूर करें।